ધાનેરા મોડલ નગરપાલિકાની સાચી તસવીર ધાનેરાની ડીબી પારેખ હાઈસ્કૂલ પાછળનો વિસ્તાર જે વોર્ડ નંબર 5માં આવે છે જ્યાં ગરીબ શ્રમિક પરિવારો વસવાટ કરે છે અને અહીં આ ગરીબ પરિવારોના કાચા પાકા મકાનો આવેલા છે આ વિસ્તારની નજીકથી ધાનેરા શહેરની મુખ્ય ગટર લાઇન પસાર થાય છે આ ગટર લાઇન ખુલ્લી હોવાના કારણે આ ગરીબ પરિવારો ગટરમાંથી ઉત્પન્ન થતી દુર્ગંધ અને મચ્છરોના ત્રાસથી ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે પરંતુ ગત રવિવારની રોજ સામાન્ય વરસાદ પડતા ગટર લાઇનની દિવાલ તૂટી ગઈ છે ને તેના લીધે આખા ધાનેરા શહેરનું ગટરનું ગંદુ પાણી બેલીમવાસ વિસ્તારના ઘર સુધી પહોંચી ગયું હતું જોકે આ સમસ્યાના કારણે આ વિસ્તારના લોકોએ નગરપાલિકા સુધી પહોંચી લેખિતમાં રજૂઆત તો કરી હોવા છતાં આ ગરીબ પરિવારોનું કોઈ સાંભળતું નથી આજે 3 દિવસ વીતવા આવ્યા હોવા છતાં હજુ સુધી બેલીમવાસ વિસ્તારના લોકો ગંદા પાણી સાથે દિવસો પસાર કરી રહ્યા છે અત્યંત ખરાબ દુર્ગંધ અને આખા ધાનેરા શહેરની ગંદકી આ ગટરમાંથી પસાર થાય છે અને વરસાદના કારણે ગટરનું પાણી આ વિસ્તારમાં આવતા આ વિસ્તારના લોકોને ખૂબ જ હાલાકી વેઠવી પડી રહી છે સાહેબ પોણીરી મોરે બિલકુલ તકલીફ ઘણી ઘરમે રહેને ધોન ખાણું હારે નહીં અત્રો યા ગટરરા પોણીરી મોરે તકલીફ ઘરમે બેણું હારે નહીં નેર તૂટી ગઈ કોઈ સરકાર મોરો હોબરતો નહીં બોલો હવે મોરે કઈ રીતે રહેવું વરસાદ મે કયા વિસ્તાર કહેવાય કેટલા ઘર આવેલા બેલિંગ ભાષે ઘર હો દોડો પોણી રે મોરે બેઠો બરાબર અરે આખે ગોમરી ગંદકી એટલે ગટર માં આવી પડી ગઈ આ નમર કો ખાવે રોતેન ખાવું હારે નહીં આ છોકરો થી બીજા થી ખૂબ તકલીફ પડે હે આ અમારે કો રેવાર મો બે વાર કોઈ નથી ગઈ આ નમે કો વોટ દેવો તો સાહેબ તમે થોડી તો સહાય કરો આ નમે આજે તમ ગરીબ મનખો આ નમર આખો ગોમરો ગંદકી આવે નટા પડી ગઈ પાતળા ઢોલું પડ્યું ગટર તૂટી પડી આખી આ તમે કોઈ મારી કોઈ રાડ હોંબળો કયો વિસ્તાર કહેવાય ને કેટલી તકલીફ બેલિંગ વાસ કરાય હો 150 ઘર હે વરસાદ દરમિયાન પાણી આવે ત્યારે શું થાય પાણી આવે નાખું પાણી ભરા મો ઘરે મો ઠે અંદર આવે પાણી ઘરે મો વળે ઘરમાં હોય પાણી આ ન બધા રેવાર કેવી રીતે ને ખાવાર કેવી રીતે ગટર આખી તૂટી પડી છે આખી તૂટન ગંદકી પડી છે આખી કો પગ દેવે જેવો ને ઇનકો ખાય જેવો ને ઇનકો પીએ જેવો ને મોડેલ ધાનેરા નગરપાલિકાના વિસ્તારોના રહીશોની રજૂઆત ધાનેરા નગરપાલિકાના કામગીરીની પોલ ખોલી રહી છે ગરીબ પરિવારોની રજૂઆત સાંભળવા માટે વોર્ડના નગરસેવકો હોય છે જો કે વોર્ડ નંબર 5ના તમામ નગરસેવકો હાલ સસ્પેન્ડ છે હવે આ ગરીબ પરિવારોની રજૂઆતોને સાંભળે જ કોણ ધાનેરા બેલીવાસમાં રહું છું અને અમારા ઘરની પાછળ મોટી ગટર લાઈન આવેલી છે અને ત્યાં ગટર લાઈન તૂટી જવાથી અમારા બધા 140 થી 150 ઘરના નુકસાન છે બરાબર અને અમારે ઘરની પાછળ એક ઓગણવાડી બી છે એ ઓગણવાડી ચાલુ છે અત્યારે અને નાના નાના બાળકો ત્યાં ભણવા આવે છે અને ત્યાં આવે છે બધે તો એ બાળકોને બી જોખમ છે અને અમારા બાળકોને ખાવ અમારે કેવી રીતે જમવું કેવી રીતે ખાવું અમારી પૂરી પરિસ્થિતિ ખરાબ હોય અને આ ગટર મેન લાઈન આખા 150 ઘરને નુકસાન કરેલી છે બરાબર અત્યારે બી કોરોનાનો ભય છે અને આ બીમારીનો ભય છે એટલે તમે નગરપાલિકાનું ધ્યાન રાખો ધ્યાન દોરો મારું બરાબર અને અત્યારે ખૂબ સાહેબ મારી પરિસ્થિતિ હાલ ખરાબ છે અને નગરપાલિકા પ્રમુખ સાહેબ તમારું ધ્યાન દોરે અને અમારા વિસ્તારની અંદર ખૂબ તકલીફ છે અરે ગટર લાઇનની બહુ તકલીફ છે આગળ પાણી મેન લાઇન ચાલુ છે પણ આગળ બંધ કરેલું પાણી જતું નથી એટલે ગટર લાઇનની સફાઈ કરવાની જરૂર છે નવી લાઇન બનાવવાની પણ જરૂર છે એટલું સાહેબ આપ ધ્યાન દોરશો અમે ગરીબ માણસ છીએ એનો નિકાલ નહીં થાય તો બધા અમે નગરપાલિકા ભેગા થઈને આવશો બહાર છો કે બધે એનો નિકાલ થવો જોઈએ સાહેબ સદસ્ય સાથે કોઈ વાત થઈ તમારે અહીંયા અમારે સદસ્ય સાહેબ કોઈ વાત થઈ નથી બરાબર પણ આ તકલીફ તો બહુ પડે છે પાણી બધા હમણાં પેલા સસ્પેન્ડ સત્યજી અમારે સસ્પેન્ડ છે બરાબર એટલે કોઈ વાત છે થયેલી નથી અને પૂરી તકલીફ છે અમારી ઘરની બાજુ નાની ઓગણવાડી પણ આવેલી છે ત્યાં નાના બાળકો પણ આવે છે એમને બી તકલીફ પડે છે અને અમારી ઘરની બાજુ બધાને મેન લાઈન આખા તાંદરાનું પાણી ત્યાં જ આવે છે ગટર લાઈન તૂટી ગઈ લગભગ અઠવાડિયું થઈ ગયું સાહેબ પણ કોઈ હજી થયું નથી ધાનેરા નગરપાલિકાએ ભૂગર્ભ ગટર યોજના પાછળ 20 કરોડ રૂપિયાની રકમ ખર્ચ કરી છે ત્યાં જ વરસાદી પાણીના નિકાલ અને આયોજન માટે પણ ગુજરાત સરકારમાંથી ગ્રાન્ટ આપતી હોય છે અને જો આવી સમસ્યાની રજૂઆત કોઈ શ્રીમંત પરિવાર કે કોઈ નેતાએ કરી હોત તો નગરપાલિકાના સદસ્યોએ તેમની સમસ્યાને તુરંત હલ કરી હોત પરંતુ આ તો ગરીબ પરિવારો છે અને તેમની વેદના સાંભળવા માટે નગરપાલિકા પાસે પૂરતો સમય પણ નથી અમે અમારા ઘર સાઈડમાં નગરપાલિકાની મેઇન ગટર લગભગ 16 તારીખે પડી ગઈ વરસાદથી અમે લેખિતમાં રજૂઆત કરી રૂબરૂ રજૂઆત કરી છતાં પણ આ લોકો કોઈ ધ્યાન આલતા નથી આવે તો ખાલી નજરઅંદાજ કરીને બસ એક બે રમાવા એમ કંઈ કહીને રમવા નથી આપણે કોઈ એવો ઉપાય કરતા નથી અમારે એને ગંદકીમાં રહેવું કઈ રીતે મારા ઢોર ઢોખર કઈ રીતે રાખવા મચ્છર ખાઈ જાય અને અમને પણ રોગચાળો ફાટી નીકળશે આગળ તો કોરોનાથી 2-3 માણસો અમારા મરી ગયા
અને ભરે પણ બીજો રોગચાળો ફાટી જાય તો ભરે મોણસે મરવાની પૂરી શક્યતા આપણે નગરપાલિકા વાળા કઈ કઈ કાંઈ છે પણ કોઈ કોને ધરતા નથી. કયો વિસ્તાર કે કયો વોર્ડ? લાધેપુરા બેલી પાસે. કયો વોર્ડમાં આવતું? આ વોર્ડ નંબર 4 માં આવે. અચ્છા સદસ્ય? અરે વોર્ડમાં 5 નંબરમાં આવે. તમારા સદસ્ય થી વાત થઈ કોઈ આ બાબત? હા બધી સદસ્ય તો ના નથી, રૂબરૂ વાત નહીં કરી. એમ જનરલ વાત કરી ત્યાં એ લોકો બેઠા જ હતા નગરપાલિકામાં અને રૂબરૂ જઈને કહી નાખે બધાને કે અમે આવશે અને પેલો કરશે, તમે લેખિત આલો લેખી દે આલ્યો પણ લેખિતમાં કોણ ધરતું નથી. આમ તો ધાનેરા નગરપાલિકાના સત્તાધીશો પોતાના પદને લઈ કોર્ટ કચેરીના હુકમની રાહ જોઈ રહ્યા છે. તેવા સમયે ધાનેરા નગરપાલિકા વિસ્તારના લોકોની મુશ્કેલી અને સમસ્યાનું નિરાકરણ લાવનારને લોકો શોધી રહ્યા છે.